નમસ્કાર દોસ્તો તો ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સનું રિઝલ્ટ વહેલી સવારે જાહેર થવાનું હતું પરંતુ દોસ્તો રિઝલ્ટ વહેલી સવારે જાહેર થાય ત્યારે એકસાથે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ વાલીઓ સગા સંબંધીઓ બધા વિદ્યાર્થીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઈટ ઓપન કરતા હોય એટલે ઘણી વખત વેબસાઇટ જ ક્રેશ થઈ જતી હોય છે એટલા માટે દોસ્તો રિઝલ્ટને મોડી રાત્રે જ જાહેર કરી દેવામાં આવે છે એટલે દોસ્તો થોડાક જ કલાકમાં અથવા તો ગણતરીના મિનિટોમાં છે એ રિઝલ્ટ તમારા મોબાઈલમાં તમે જોઈ શકશો રિઝલ્ટને ક્યાંથી જોઈ શકશો તો દોસ્તો રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયો આપી છે રિઝલ્ટને તમારે વહેલું જોવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ક્લિક કરીને તમે સૌથી પહેલા તમારું રિઝલ્ટ બોર્ડ નું રિઝલ્ટ તમે જોઈ શકો છો અથવા તો દોસ્તો રિઝલ્ટ તમારા મોબાઈલમાં અત્યારે જોવા માટે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થઈ ત્યાં પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના ત્રણ બોક્સ જોવા મળશે અહીંથી તમારે ધોરણ દસનું રિઝલ્ટ જોવું હોય તો ધોરણ દસના બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ બારના વિદ્યાર્થી ધોરણ બારવાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અત્યારે દોસ્તો આપણે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે એસટી વાળા બોક્સ ઉપર ક્લિક કરશું જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો ઉપર લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક થ્રી આપેલી છે અહીંથી તમે કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે એન્ટર સીટ નંબર એવું એક બોક્સ આવશે એમાં તમારે સીટ નંબર નાખવાનો છે સીટ નંબર ટાઈપ કરીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે માત્ર બે ત્રણ સેકન્ડમાં રિઝલ્ટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને એ રિઝલ્ટની પીડીએફને પણ તમે ડાઉનલોડ કરી શકશો ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ ત્રણ લિંક આપી છે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને ત્યાં આટક લખીને સર્ચ કરશો એટલે રિઝલ્ટ નામ ઉપરથી સીટ નંબર વગર પણ તમે જોઈ શકશો દોસ્તો અહીંયા તમને અલગ અલગ ત્રણ લિંક એટલા માટે આપી છે કારણ કે તમને ખબર છે આખા ગુજરાતના ચૌદ લાખ જેટલા વિદ્યાર્થી છે એમના બધા વાલીઓ સગા સંબંધીઓ બધા એક સાથે રિઝલ્ટ જોવા માટે વેબસાઇટ ઓપન કરે એટલે વેબસાઈટ ઘણી વાર ક્રેશ થઈ જાય ડાઉન થઈ જાય અથવા રિઝલ્ટ જ ઓપન ન થાય એટલે તમને અહીંયા અલગ અલગ ત્રણ લિંક આપી છે જેથી તમે તમારું રિઝલ્ટ એક લિંક ઉપર ક્લિક કરો ન ઓપન થાય તો બીજી લિંક ઉપર અથવા ત્રીજી લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો એટલે રિઝલ્ટ તમારું ઝડપથી તમે જોઈ શકો ત્યાર પછી નીચે લખેલું છે એસટીડી ટ્વેલ્વ રિઝલ્ટની સંપૂર્ણ એનાલિસિસની પીડીએફ એને પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો જે બોર્ડ દ્વારા જાહેર કરવા આવે છે એનાલિસિસ વાળી પીડીએફ એ પણ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો તો દોસ્તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ સમય કરતા વહેલું હમણાં થોડાક જ મિનિટોમાં તમે www.mygkguru.in આ વેબસાઈટ પરથી જોઈ શકશો દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ સારો એવું રિઝલ્ટ આવે તમે સારા એવા ટકા મેળવો એવી શુભેચ્છા સાથે આપણે વિડિયો પૂરો કરીએ બાકી દોસ્તો આપણે નવા વિડિયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ